हेलो फ्रेंड्स, हाउ आर यू टू ऑल। माई सेल्फ विनोद सर, वेलकम टू अवर पायनियर स्कूल पाटण। विद्यार्थी मित्रों, अपने धोरण 7 यूनिट 4 लॉन्गर शार्पर बिगर जमा एक्टिविटी में द प्रिंस एंड हिज फ्रेंड्स એટલે રાજકુમાર અને તેના મિત્રો જે એક્ટિવિટી નો અભ્યાસ કરી રહ્યા છીએ। આજે આ એક્ટિવિટી માં આપણે છેલ્લો વિડિયો ભણવા જઈ રહ્યા છીએ। એ પહેલા આપણે આ એક્ટિવિટી છે એના બધા જ વિડિયો છે એ વિડિયોનો આજે આપણે રિવિઝન કરીશું, એટલે આપણને આગળ શું ભણ્યા છે એ બધું જ આપણે આજે રિવિઝન કરીશું। તો પહેલા આપણે પેરેગ્રાફ 1 ભણ્યા હતા કે સોહન સેન વોઝ અ પ્રિન્સ, સોહન સેન રાજકુમાર હતો। હી હેડ 3 ફ્રેન્ડ્સ, તેને 3 મિત્રો હતા, લોંગર લેગ sharperize and bigger belly and they have special power અને ત્રણે ત્રણ પાસે ને વિશિષ્ટ શક્તિઓ હતી। In that land another king had a beautiful princess, તે જ પ્રદેશમાં એક બીજા રાજાને એક સુંદર રાજકુમારી હતી। Many princes hoped to marry her, many princes એટલે કે ઘણા બધા રાજકુમાર છે તેની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા। But the king his mother did not want to marry at all. બધા ઘણા બધા રાજકુમાર એની સાથે લગ્ન તો કરવા માંગતા હતા, પરંતુ જેના રાજા છે, જેના જે રાજા એના પિતા છે, એ દીકરીના લગ્ન કરવા ઈચ્છતો ન હતો। ધ કિંગ વોઝ અ મેજિશિયન, જે રાજકુમાર હતો એ શું હતો, એક જાદુગર હતો। સો હી સેટ થ્રી ડિફિકલ્ટ ટેસ્ટ, તેથી મેજિકલ પાવરથી જાદુઈ શક્તિથી એ 3 અલગ અલગ ટેસ્ટ ગોઠવતો હતો। ઈચ ડે હી વુડ હાઇડ ધ પ્રિન્સેસ ડિફરન્ટ પ્લેસ, અને તે દરરોજ બરાબર અલગ અલગ ટેસ્ટની અંદર એ દરરોજ રાજકુમારીને અલગ અલગ જગ્યાએ સંતાડતો હતો। ધ પ્રિન્સ હેડ ફાઇન્ડ હર એન્ડ બેક ટુ ધ પેલેસ, રાજકુમારે એ રાજકુમારીને શોધીને પાછી મહેલમાં લાવવાની હતી। મેની પ્રિન્સેસ ટ્રાઈડ બટ ધે ફેલ્ડ ઇન ધ ટેસ્ટ, ઘણા બધા રાજકુમારો જ્યારે રાજકુમારી સાથે લગ્ન કરવા માટે આવે એટલે આ ઘણા બધા રાજકુમારો છે આ ટેસ્ટમાં નિષ્ફળ ગયા। સો હી ટર્નેડ ઇન ટુ ડોન્કી વિથ હિઝ મેજિકલ પાવર, જે પણ રાજકુમાર આ ટેસ્ટની અંદર ફેલ જાય તો જે રાજા છે એ રાજા પોતાના મેજિકલ પાવરથી એમને ગધેડા બનાવી દે। વન ડે સોહન સેન વેન્ટ ટુ ધ કિંગ, એક દિવસ સોહન સેન જે રાજકુમાર છે એ રાજા પાસે ગયો બરાબર અને કહ્યું કે હું તમારી જે પ્રિન્સેસ રાજકુમારી છે એની સાથે લગ્ન કરવા માંગુ છું। ધ કિંગ સે આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર, કે મેં મારી રાજકુમારીને ક્યાંક કંટાળી દીધી છે। ફાઇન્ડ હર આઉટ બિફોર ધ ડાર્ક, એટલે કે સૂર્યાસ્ત થતા પહેલા એને પાછી લાવ, આવો જે રાજ કિંગ છે જે રાજા છે એ રાજા પહેલો ટેસ્ટ ગોઠવે છે, એટલે પહેલો ટેસ્ટ ગોઠવે છે એટલે રાજા છે રાજકુમારીને ક્યાંક સંતાડી દે છે બરાબર। ધ સરપ્રાઈઝ ગ્રુપ નો ઓલ અરાઉન્ડ સ્ટેટ એન્ડ સરપ્રાઈઝ ગ્રુપ નો ઓલ અરાઉન્ડ સ્ટેન્ડ સ્ટેટ ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન એન્ડ ઇટ ઇઝ 100 miles away. એટલે જે સરપ્રાઈઝ છે એની પાસે એક વિશિષ્ટ શક્તિ હોય છે, કારણ કે એની તેજ આંખોથી એ દૂર દૂર સુધી 1000 miles સુધી જોઈ શકે છે। એટલે જ્યારે રાજા એવું કહે છે કે મેં રાજકુમારીને સંતાડી દીધી છે અને તમે પાછી લાવ, ત્યારે જે સરપ્રાઈઝ છે એને વિશિષ્ટ શક્તિથી ચારે બાજુ જોવે છે અને શું કહે છે કે રાજકુમારી છે જે પર્વત છે જે માઉન્ટેન છે માઉન્ટેન એટલે કે પર્વતની ટોચ ઉપર છે અને 100 miles દૂર છે, આવું કોને કીધું સરપ્રાઈઝ કીધું। હવે સરપ્રાઈઝ છે એને તો કીધું, હવે હજારો જે 100 miles છે ત્યાંથી પાછી લાવે બરાબર સોહન સેન તો સૂર્યાસ્તના પહેલા આવી શકે નહીં, એટલે આ કામ કોને કર્યું, એનો મિત્ર છે બીજો લોંગર લેગ, એના પાસે પણ એક વિશિષ્ટ પાવર છે એ ઝડપથી દૂર દૂર સુધી દોડી શકે બરાબર। હવે ધ લોંગર લેગ રેન એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ,
જે લોંગર લેગ છે એ એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ એટલે કે પવનની ઝડપે દોડ્યો એન્ડ હી બેગ વિથ ધ પ્રિન્સેસ બિફોર ડાર્ક અને અંધારું થતા પહેલા એટલે કે સૂર્યાસ્ત થતા પહેલા એ રાજકુમારી છે એ રાજકુમારીને મહેલમાં પાછી લાવે છે. સો ધ કિંગ વોઝ એંગ્રી તેથી રાજા શું થાય છે ગુસ્સે થયો. પહેલો ટેસ્ટ પૂર્ણ કર્યો. સેકન્ડ ડે બીજા દિવસે ધ કિંગ સેડ આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર એલ્સ કે મેં રાજકુમારીને બીજે ક્યાંય સંતાડી દીધી છે અને ફાઇન્ડ હર આઉટ ફોર બિફોર ફોલ નાઇટ એટલે કે રાત્રિ પડે એ પહેલા રાજકુમારીને મહેલમાં પાછી લો. હવે બીજો ટેસ્ટ આવ્યો. વન્સ અગેન શાર્પર આઈઝ લુક એન્ડ સેડ ફરીથી જે શાર્પર આઈઝ છે એ ચારે બાજુ જોવે છે અને શું કહે છે ધ પ્રિન્સેસ ઈ સોરી ધ કિંગ હેડ ટર્નેડ ધ પ્રિન્સેસ ઇનટુ અ ગોલ્ડન રિંગ જે રાજા છે એ રાજાએ રાજકુમારીને એક સોનેરી પાંદડીમાં જે પાંદડું છે એ પાંદડામાં શું કરી છે ફેરવી દીધી છે એન્ડ સી 200 માઇલ્સ અવે જે રાજકુમારી છે હવે કેટલા માઇલ દૂર છે 200 માઇલ દૂર છે એન્ડ ધ લીફ વોઝ શેકિંગ ઇન ધ વિન્ડ અને જે પાંદડું છે એ પવનમાં હાલી રહ્યું હતું. હવે લોંગર લેગ ફાસ્ટર ધેન ધ વિન્ડ જે લાંબા પગ વાળો છે પવન ની ઝડપથી પણ વધુ ઝડપે દોડ્યો ફાસ્ટર ધેન ધ વિન્ડ એન્ડ હી બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર ઓલ નાઇટ અને રાત્રિ પડે પહેલા રાજકુમારીને મહેલમાં પાછી લાવે છે. એટલે ફરીથી ધ કિંગ વોઝ વેરી એંગ્રીયર રાજા ખૂબ જ ગુસ્સે છે. બે ટેસ્ટ છે બે ટેસ્ટની અંદર પાસ થયો. ઓન ધ થર્ડ ડે ત્રીજા દિવસે ધ કિંગ સેડ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર સનસેટ કે સૂર્યાસ્ત થતાં પહેલાં રાજકુમારીને જે પહેલી જે મહેલ છે એમાં પાછી લાવો. હવે ત્રીજો ટેસ્ટ આવ્યો બરાબર. હવે ત્રીજા ટેસ્ટની અંદર જે સાર્કોલાઇટ છે એ સાર્કોલાઇટ ચારે બાજુ જોઈને એવું કહે છે કે ધ પ્રિન્સેસ વોઝ ક્વાઇટ ક્લોઝર વેરી ક્લોઝ નિયર હવે જે રાજકુમારી છે એ રાજકુમારી ખૂબ જ નજીક છે બરાબર વેરી નિયર સી ઇઝ એટ ધ બોટમ ઓફ વેરી ડીપ લેક અને જે ડીપ લેક જે ઊંડું તળાવ છે એના શું છે તળિયે છે બરાબર. આટલા સુધી ભણ્યા હતા. હવે શું થાય છે આગળ જોઈએ કે જે ઊંડા તળાવમાં છે એ ઊંડા તળાવની અંદર ચારે ચાર મિત્રો જે ઊંડા તળાવ પાસે એ ચારે ચાર મિત્રો આવે છે બરાબર. ચાર મિત્રો એટલે કે લોંગર શાર્પર બિગર સોહન છે બરાબર. ચાર મિત્રો પાસે આવે છે. હવે આગળ શું થાય છે આપણે જોઈએ. ધ ફોર ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ લેક નાવ ઇટ ઇઝ માય ટર્ન નાવ ઇટ ઇઝ માય ટર્ન સેડ બિગર બેલી હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પી ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ ધ ફિશ ટર્ન્ડ ઇટ ઇનટુ ધ બ્યુટિફુલ પ્રિન્સેસ બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી દે વેન્ટ ટુ ધ કિંગ બીકેમ વેરી એંગ્રી ધ કિંગ ટર્નેડ હિમસેલ્ફ ઇનટુ અ ક્રો એન્ડ ફ્લ્યુ અવે ઇનટુ ધ જંગલ. હવે ચારે ચાર મિત્રો છે બરાબર એ ધ ફોર ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ લેક ચાર મિત્રો સરોવર પાસે આવ્યા જે રાજાએ જે બ્યુટિફુલ પ્રિન્સેસ છે અને જે સિલ્વર ફિશ ની અંદર ટર્નેડ કરે છે એટલે કે એ ચારે ચાર મિત્રો છે એ ચારે ચાર મિત્રો ક્યાં આવે છે તળાવ પાસે. નાવ ઇટ ઇઝ માય ટર્ન સેડ બિગર બેલી નાવ ઇટ ઇઝ માય ટર્ન નાવ મીન્સ કે હવે ઇટ ઇઝ માય ટર્ન હવે મારો વારો બિગર બેલી બોલ્યો. કારણ કે જે બે ટેસ્ટ છે બરાબર ફર્સ્ટ એન્ડ સેકન્ડ એ બંને ટેસ્ટની અંદર સાર્પોરાઇઝ શું કામ કરે છે ચારે બાજુ જોવાનું અને લોંગર લેગ જે રાજકુમારીને પાછું લાવવાનું કામ કરે છે. આ બંનેમાં બિગર બેલીનું કાંઈ કામ હતું નહીં. એટલે હવે શું કહે છે નાવ ઇટ ઇઝ માય ટર્ન હવે મારો વારો સેડ ધ બિગર બેલી બોલ્યો. હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર વોટર મીન્સ પાણી અને ડ્રિંક એટલે પીવું અને ટુ સ્ટાર્ટ મીન્સ શરૂ કરવું. અહીંયા સ્ટાર્ટનું પાસ્ટ ફોર્મ આપ્યું છે. હી સ્ટાર્ટેડ ડ્રિંક વોટર એટલે કે તેને પાણી પીવાનું શરૂ કર્યું. હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક
તેને પાણી પીધે ને પીધે જ રાખ્યું, બરાબર, કારણ કે એ તો બીજર વિલી હતું, મોટું પેટ હતું, એટલે પાણી જેટલું પીવે એટલું ઓછું છે એના માટે. હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી, EMPTY, એમ્પ્ટી એટલે ખાલી, અને ઓલમોસ્ટ એટલે લગભગ. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી, અને સરોવર છે એ લગભગ ખાલી થઈ ગયું. ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ. ધ પ્રિન્સ એટલે કે સોહન સેન, કેચનું ભૂતકાળ છે કોટ, અને સિલ્વર ફિશ એટલે કે કેવી માછલી થશે, રૂપેરી માછલી, બરાબર. સિલ્વર એટલે કે ફિશ એટલે માછલી, અને સિલ્વર એટલે આપણે ચાંદી કહીએ તો આ રૂપેરી માછલી કહીએ. ઓકે, ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ. જે રાજકુમાર છે એ માછલીને શું કરી, કોટ એટલે પકડી. ફરી જ જોઈએ, ધ ફોર ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ ઇન. ચાર મિત્રો સોરી ધ ફ્રન્ટ ફોર ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ લેક. ચાર મિત્રો સરોવર પાસે આવ્યા. નાવ ઇટ ઇઝ માય ટર્ન ટેક બીગર બેલી. હવે મારો વારો, બીગર બેલી બોલ્યો. હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર. તેણે પાણી પીવાનું શરૂ કર્યું. હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક, ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી. હવે જે સરોવર છે એ લગભગ ખાલી થયું. ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ. રાજકુમારે સિલ્વર ફિશને કોટ એટલે કે પકડી. ધ ફિશ ટર્નેડ ઇન્ટુ ધ બ્યુટીફુલ. ધ ફિશ ટર્નેડ ઇન્ટુ બ્યુટીફુલ પ્રિન્સેસ. જે માછલી છે એ સુંદર રાજકુમારીમાં શું થઈ ગઈ, ટર્ન એટલે કે ફેરવી. જ્યારે રાજકુમારી જે સોહન સેન છે એ સોહન સેન માછલીને પકડે છે, ત્યારે જે માછલી છે એ પાછી સોનેરી સોરી એક સુંદર રાજકુમારીમાં એટલે કે રાજકુમારી બની જાય. બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. બોથ BOTH, બોથ મીન્સ બંને, બરાબર. ધ પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ વેર હેપી એટલે કે રાજકુમાર અને રાજકુમારી બંને શું થયા, ખુશ થયા. દે વેન્ટ ટુ ધ કિંગ. દે એટલે તેઓ, તેઓ એટલે કે પ્રિન્સ પ્રિન્સેસ ફોર ફ્રેન્ડ, ચારે ચાર, બરાબર. બધા દે વેન્ટ ટુ ધ કિંગ, રાજા પાસે ગયા. ધ કિંગ બીકેમ હેપી, ધ કિંગ બીકેમ વેરી એન્ગ્રી. હવે રાજા ખૂબ જ ગુસ્સે થયો, કારણ કે કોઈ પણ રાજકુમાર એની જે ટેસ્ટ લે છે એમાં કોઈ પણ પાસ થતું નથી. સોહન સેન ત્રણે ત્રણ ટેસ્ટ ની અંદર પાસ થઈ ગયો, તેથી ધ કિંગ બીકેમ વેરી એન્ગ્રી. રાજા ખૂબ જ ગુસ્સે થયો. ધ કિંગ ટર્નેડ હિમસેલ્ફ ઇનટુ અ ક્રો એન્ડ ફ્લ્યુ અવે ઇનટુ ધ જંગલ. રાજા પોતે પોતાના મેજિકલ પાવરથી એ પોતે એ કાગડો બની ગયો અને જંગલમાં ઉડી ગયો. આમ તો શું કરતો રાજા, જે ફેલ થાય છે એને શું કરતો, ગધેડો બનાવી દેતો અથવા ગમે તે રીતે એને ટર્ન ફેરવી દેતો. પણ જ્યારે આ ત્રણે ત્રણ ટેસ્ટ પાસ કરે છે, ત્યારે કિંગ પોતે એના હિઝ મેજિકલ પાવર, એની જાદુ શક્તિથી ટર્ન હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો એન્ડ ફ્લ્યુ ઇન્ટુ ધ જંગલ. એ પોતે કાગડો બની જાય છે અને જંગલમાં ઉડી ગયો. ઓકે, અહીંયા ફ્લાય નું પાસ્ટ ફોર્મ છે ફ્લ્યુ. હવે આ પેરેગ્રાફને આપણે મીનિંગ જોઈશું. સ્પેલિંગ છે, લેક. લેક એટલે તળાવ અથવા સરોવર. આગળનો જે વિડીયો જોયો છે એમાં આપણે સ્પેલિંગ લખેલો છે. લેક એટલે તળાવ અથવા સરોવર. ટુ ટર્ન, ટર્ન એટલે વાર, TURN, ટર્ન એટલે વાર. અને પૂરું વાક્ય લઈએ, નાવ ઇટ ઇઝ માય ટર્ન એટલે કે હવે મારો વાર. ટુ સ્ટાર્ટ મીન્સ શરૂ કરવું. ટુ સ્ટાર્ટ, ટુ સ્ટાર્ટ મીન્સ શરૂ કરવું. ટુ ડ્રિંક, ટુ ડ્રિંક મીન્સ પીવું. વોટર, વોટર મીન્સ પાણી. અને જે ડ્રિંક છે, ડ્રિંકનું ભૂતકાળ છે ડ્રેન્ક.
बराबर। જે ડ્રિંક છે, ડ્રિંક નું પાસ્ટ ફોર્મ છે, ભૂતકાળ નું રૂપ છે ડ્રેન્ક, એમ્પ્ટી। એમ્પ્ટી મીન્સ ખાલી, ભૂતકાળ નું રૂપ બની ગયા છે આપણે, કેચ નું ભૂતકાળ છે, ટુ કેચ નું પાસ્ટ ફોર્મ છે। કોટ, સી એ યુ જી એચ ટી, કેચ નું ભૂતકાળ શું છે? કોટ, સી એ યુ જી એચ ટી। સિલ્વર ફિશ, મીન્સ રૂપેરી માછલી, બરાબર। આ બંને માં ધ્યાન રાખશે, સિલ્વર ફિશ અને ગોલ્ડન લીફ, બરાબર। ગોલ્ડન લીફ એટલે કે જે આગળ આપણે જોયું, સિલ્વર ફિશ એટલે રૂપેરી અને ગોલ્ડન એટલે સોનેરી। બ્યુટીફુલ આપણ આગળ ભણી ગયા છીએ, સુંદર, બોથ એટલે બંને। બોથ મીન્સ બંને, હેપી મીન્સ ખુશ, હેપી મીન્સ ખુશ, એનું ઓપોઝિટ થશે સેડ। કોનું ભૂતકાળ છે? કે વેન, ધ કિંગ, રાજા આગળ ભણી ગયા છે આપણે। એંગ્રી, ગુસ્સે થવું આપણે ભણી ગયા છે, ટુ બી એંગ્રી। ટુ ટર્ન એટલે કે ફેરવું, ફેરવવું, રૂપાંતર કરવું, આ પણ ભણી ગયા છે આપણે। ક્રો, ક્રો એટલે કાગડો, સીઆરઓ ડબલ્યુ, ક્રો મીન્સ કાગડો। અને જંગલ, જંગલ એટલે જંગલ, ફોરેસ્ટ એટલે પણ શું થાય, જંગલ, બરાબર। તો આજે આપણે આ ડફરિંગ એન્ડ રિસ્ટ્રેન્ટ છે એ પૂર્ણ કરીએ છીએ।